गुजरात आम आदमी पार्टी ना नेता अने ओलपाड बैठक पर थी विधानसभा चूंटणी लड़नार धार्मिक मालवियाना लग्न कॉर्पोरेट मोनाली हिरपरा साथे सौराष्ट्र पटेल समूह लग्न में थवा जई रह्या छे। त्यारे पोताना लग्न नी आमंत्रण पत्रिका में समाज ने जागृत करवानो प्रयास कर्यो छे। धार्मिके जणाव्યું હતું કે હાલના સમયમાં યુવાનો વ્યસન કરતા કરતા ડ્રગ સુધી પહોંચી ગયા છે। લોકોમાં ટ્રાફિક નિયમની જાગૃતિનો અભાવ છે। ઓનલાઈન પ્લેટફોર્મના બેફામ ઉપયોગ થકી ઘણા લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે। મોટા ભાગના ગુના પોલીસના ચોપડે નોંધાતા નથી। સાયબર ક્રાઇમથી બચવા શું કરી શકાય? આવા સમાજ જાગૃતિના ઘણા મુદ્દાની સાથે હતાશ થવું નહીં, નિરાશ થવું નહીં વગેરે પ્રોત્સાહિત વાક્યો લગ્નની કંકોત્રીમાં લખ્યા છે। સરકારની ગાઈડલાઈનનું શું છે વગેરે બાબતોને ખૂબ જ ડિટેલમાં સમજાવતી બધી જ વિગતો કંકોત્રીમાં છાપવામાં આવી છે। કંકોત્રીમાં ટ્રાફિક જાગૃતિ વિશે પણ મેસેજ આપ્યો છે। ટૂંકો રસ્તો, ટૂંકો જીવન, રોંગ સાઈડ વાહન ચલાવવું જોખમી છે વગેરે વાક્યોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે। લગ્ન કંકોત્રીના માધ્યમથી દરેક ઘરમાં આવા જાગૃતિના મેસેજ પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે। તારીખ 5 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્ન ખાતે ના લગ્ન સમારોહની અંદર મારા પણ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। અને ખાસ આજના ડિજિટલ યુગની અંદર કંકોત્રી ડિજિટલ માધ્યમથી તમામ સગા સંબંધી સ્નેહીજનોને પહોંચાડવામાં આવી છે। આજે વોટ્સઅપ ફેસબુકનો માત્ર એક સોશિયલ મીડિયા કે મોસ્ટ પૂરતો ઉપયોગ થઈ રહ્યો છે, એની સાથે સાથે ડિજિટલ યુગની અંદર લોકોના એક કન્વર્ઝેશન એક મેસેજ આપવા માટે થઈને ખાસ કે એનો એક સદુપયોગ થાય એ દિશામાં ડિજિટલ આમંત્રણ આપવાનો પ્રયાસ કર્યો છે। સાથે સાથે કંકોત્રીની અંદર આજના સમયની અંદર જે પ્રવર્તમાન ખૂબ ખરાબ સ્થિતિ જોઈએ તો યુવાનોમાં ડ્રગ્સ બાબતને લઈને છે, પાછલા ઘણા સમયથી ગુજરાતની અંદર જોવા મળ્યું છે કે અનેક પ્રકારના કેસીસો સામે આવ્યા છે। નાની વયના યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે, તો એની એક જાગૃતિ આવે એ માટેનો પ્રયાસ કર્યો છે। સાથે સાથે પ્રદૂષણ અને ટ્રાફિક અવેરનેસનો મેસેજ પણ આ ડિજિટલ માધ્યમથી કંકોત્રીની અંદર આપવામાં આવ્યો છે। અને ખાસ કરીને આજના સમયની અંદર જે ડિજિટલ ગેજેટનો બેફામ ઉપયોગ લોકો કરી રહ્યા છે અને સાયબર ક્રાઇમનો જે ભોગ બની રહ્યા છે, તો એની સામે જાગૃતિ આવે। આજે ગૂગલ પે, ફોનપે, પેટીએમ જેવા જે ડિજિટલ પૈસા ટ્રાન્સફરના માધ્યમોની અંદર લોકો સાથે જે ફ્રોડ થઈ રહ્યું છે, લોકોને જે પ્રકારે ગેરમાર્ગે દોરીને છેતરપિંડી કરવામાં આવી રહી છે, તો મારા ધ્યાન પર છે ત્યાં સુધી સુરતમાં હજારો લોકો દરરોજના આવા સાયબર ફ્રોડનો પણ ભોગ બની રહ્યા છે। ત્યારે એની સામે જાગૃતિ આવે એ માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે। ખાસ જ્યારે હું સૌરાષ્ટ્ર પટેલ સમાજમાંથી આવું છું ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં જે અમારી આગળની પેઢી છે એ આમ જોઈએ તો શિક્ષણ બાબતમાં ખૂબ ઓછી જાગૃત હતી। ગેજેટના આજે તમામ લોકો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ એમની સાથે જે પ્રકારની છેતરપિંડીઓ થઈ રહી છે, એમનાથી વાકેફ નથી કઈ રીતના એમના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થઈ જાય છે, કઈ રીતના લોભામણી જાહેરાતો આપી અને વેબસાઇટો કે લિંકો કે QR કોડ મોકલી અને એમના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે। તો આવી તમામ નાની નાની બાબતોને ધ્યાને લઈ અને લોકો સુધી એક મેસેજ પહોંચે અને લોકોમાં જાગૃતતા આવે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પરેશ મારુ છે, સાક્ષી ન્યૂઝ સુરત।